હાલ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સીધા તેના પર નજર કરીએ તો ખાસ કરીને પોરબંદરમાં કાંધલ જાડેજા ફરી વિવાદમાં આવ્યા છે. કાંધલ જાડેજા પર તોડફોડનો ફરી એકવાર આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે સામંત ગોગને લગાવ્યો છે પેટ્રોલ પંપ પર તોડફોડ કરવાનો આરોપ. પોરબંદરમાં કાંધલ જાડેજા ફરી વિવાદમાં આવ્યા છે. ફરી એકવાર તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કાંધલ જાડેજા પર આ વખતે તોડફોડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો સામંત ગોગને લગાવ્યો છે પેટ્રોલ પંપ પર તોડફોડ કરવાનો આરોપ. દ્રશ્યોમાં પણ આપ તોડફોડ જોઈ શકો છો કે કયા પ્રકારે અહીં તોડફોડ કરવામાં આવી છે. તો આને લઈને હાલ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કાંધલ જાડેજા પર કે આ તોડફોડ તેઓના દ્વારા કરાવવામાં આવી છે. તો ખાસ કરીને જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે પોરબંદરમાં ફરી એકવાર કાંધલ જાડેજા વિવાદમાં આવ્યા છે અને તેઓની વિરુદ્ધ તોડફોડ કરાયા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સામંત ગોગને આ પેટ્રોલ પંપ પર તોડફોડ કર્યાનો આરોપ તેઓની પર લગાવ્યો છે અને આ મુદ્દે ફરિયાદ દાખલ કરાવી છે. સામંત ગોગન રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે. બે દિવસ પહેલા પણ કાંધલે પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી. તો ફરી એકવાર જામીન પર છૂટ્યા બાદ કાંધલ જાડેજા દ્વારા તોડફોડ કરવામાં આવી છે તેવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. કાંધલ જાડેજા પર તોડફોડના આરોપ લગાવવામાં આવ્યા છે. ફરી એકવાર સામંત ગોગન દ્વારા આ પેટ્રોલ પંપ પર તોડફોડ કર્યાના આરોપ લગાવવામાં આવ્યા છે. તોડફોડના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર. ખાસ સામંત ગોગન રાણાભાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે. તો બે દિવસ પહેલા પણ કાંધલ જાડેજાએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી. જામીન પર છૂટ્યા બાદ કાંધલ જાડેજા દ્વારા ફરી એકવાર તોડફોડ કરવામાં આવી છે તેવું આરોપ તેઓની પર લગાવવામાં આવ્યો છે. તો હાલ તો જે પેટ્રોલ પંપ છે ત્યાં તોડફોડ કરાયો હોવાનો કાંધલ જાડેજા પર આરોપ લગાવવામાં આવ્યો છે. સામંત ગોગને આ પેટ્રોલ પંપ પર તોડફોડ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ તોડફોડ આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે સામંત ગોગન જે છે તેમના પેટ્રોલ પંપ પર તોડફોડ કરાઈ છે. બે દિવસ પહેલા પણ કાંધલ જાડેજા દ્વારા પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર તેઓ વિવાદમાં આવ્યા છે. ફરી એકવાર તોડફોડમાં તેઓનું નામ સામે આવી રહ્યું છે. હાલ આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે કાંધલ જાડેજાએ જ અહીંયા તોડફોડ કરાવી છે. પોરબંદરમાં કાંધલ જાડેજા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. સામંત ગોગને પોતાના પેટ્રોલ પંપ પર અહીંયા તોડફોડ કરવામાં આવી કાંધલ જાડેજા દ્વારા તે અંગેની ફરિયાદ કરી છે. તો આપને જણાવી દઈએ કે સામંત ગોગન રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. સાથે જ બે દિવસ પહેલા પણ કાંધલ જાડેજાએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી, જે બાદ તેઓ જામીન પર છૂટ્યા અને ફરી એકવાર તોડફોડની ઘટના સામે આવી રહી છે. તો હાલ આને લઈને ફરિયાદ દાખલ કરી દેવાઈ છે. આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા તેજસ જોડાઈ ચુક્યા છે. જી તેજસ, જે પ્રમાણે ફરી એકવાર કાંધલ જાડેજા વિવાદમાં આવ્યા છે, શું છે આ સમગ્ર મામલો? જી, આજે સવેલી સવારના રોજ રાણાવાવ ખાતે આવેલા સામંત ગોગન કે જે રાણાવાવના પૂર્વ પ્રમુખ છે તેના પેટ્રોલ પંપ પર કોઈ ઘણા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને પેટ્રોલ પંપના સીસીટીવી ઉપરાંત ઘણી બધી ચીજ વસ્તુઓની તોડફોડ કરવામાં આવી હતી. કાંધલ જાડેજાએ આ તોડફોડ કરી હોવાના આક્ષેપ સામંત ગોગનના પુત્ર દ્વારા કરવામાં આવ્યા છે અને હાલ તો સામંત ગોગનના પુત્ર દ્વારા આ અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાવવામાં આવી રહી છે. હાલ જિલ્લાભરનો પોલીસ કાફલો પેટ્રોલ પંપની આસપાસ છે અને કાંધલ જાડેજાને પકડવા માટે પોલીસ કાફલો શહેરમાં નાકાબંધી કરવામાં આવી છે. જી તેમજ તેજસ, જે પ્રમાણે કહી શકાય કે આ પહેલા પણ બે દિવસ પહેલા કાંધલ જાડેજા વિવાદમાં આવ્યા હતા, ફરી એકવાર તેમનું નામ બહાર આવી રહ્યું છે. તેમના દ્વારા કંઈ કહેવામાં આવ્યું છે કે શું અત્યાર સુધીમાં? જી, હજી સુધીમાં કોઈ પણ વાતચીત કરવામાં આવી નથી, પરંતુ હાલ જે આ પેટ્રોલ પંપની તોડફોડનો જે આક્ષેપ છે તે કાંધલભાઈ પર કરવામાં આવ્યો છે કે કાંધલ જાડેજા દ્વારા જે આ તોડફોડ કરવામાં આવી છે કાંધલ જાડેજા દ્વારા કરવામાં આવી છે. જી જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર તેજસ. તો કાંધલ જાડેજા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. હાલ આ જે પેટ્રોલ પંપ છે ત્યાં તેઓના દ્વારા તોડફોડ કરવામાં આવી છે. તો તે મુદ્દે હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ જે સીસીટીવી કેમેરા લગાવેલા હતા તેની પણ તોડફોડ કરી દેવામાં આવી છે સૌ પ્રથમ, અને ત્યારબાદ પેટ્રોલ પંપની અંદર જે છે ત્યાં તોડફોડ કરવામાં આવી હતી. તોડફોડના દ્રશ્યો આપ જોઈ શકો છો ખાસ ટીવી સ્ક્રીન પર કે કયા પ્રકારે તોડફોડ કરાઈ છે. ટીવી સહિતનો જે છે સામાન તેને તોડી પાડવામાં આવ્યો છે અને હાલ આને મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.